ત્યાર બાદ હું વાઘેલા ખંજનભાઈને વિનંતી કરીશ કે આવી પોતાની સ્પીચ રજૂ કરશે. અહીં ઉપસ્થિત સર્વને મારા નમસ્તે. હું આજે તમને આજનું શિક્ષણ સાચું કે ખોટું એના વિશે થોડું કહીશ. તમને શું લાગે છે, આજનું શિક્ષણ સાચું છે કે ખોટું? મારી દ્રષ્ટિએ તો આજનું શિક્ષણ સાવ એટલે સાવ ખોટું છે. હું કહું તો પહેલાના જે ઋષિઓ હતા ને એનું જે શિક્ષણ હતું એ જ સાચું શિક્ષણ હતું, જેમાં તે શાસ્ત્ર વાંચતા પણ શીખવાડતા અને શસ્ત્ર ચલાવતા પણ શીખવાડતા. એ સમયમાં ઋષિઓ એમના શિષ્યોને લૌકિક વિદ્યા પણ શીખવતા અને પારલૌકિક વિદ્યા પણ શીખવતા. લૌકિક વિદ્યામાં કર્મ અને અર્થનું જ્ઞાન આપતા અને પારલૌકિક વિદ્યામાં ધર્મ અને મોક્ષનું જ્ઞાન આપતા, જેથી બાળકનું જેમ પાયો હોય તે મજબૂત બને અને બાળક પોતાની જીવિકા અને જીવન બંનેને વેગ મળે. પછી હું આગળ કહું તો આજનું જે શિક્ષણ છે એ ખૂબ જ લો ક્વોલિટીનું થઈ ગયું છે. આજના શિક્ષણમાં તો પુસ્તક પૂરતું જ જ્ઞાન મળે છે બધાને, કોઈને પણ બહારનું જ્ઞાન મળતું જ નથી. કોઈ બાળકને એમ કહેવામાં આવે કે જા મહેમાન આવ્યા છે પાણીનો ગ્લાસ ભરીને આપ્યા, તો પણ બાળકને ખબર નથી પડતી કેમ આપવું. એટલે હું એમ કહેવા માંગુ છું કે બાળકોને આપણે બને ત્યાં સુધી તપોવન જેવી સ્કૂલોમાં મૂકવા જોઈએ, જ્યાં બાળકોને બધી જ વસ્તુનું જ્ઞાન મળે છે. પછી હું આગળ કહું તો ઇંગ્લિશ મીડિયમ જે છે એ ખૂબ જ ખરાબ છે, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં બાળક પહેલેથી જ ઇંગ્લિશમાં બધું શીખે છે. ઇંગ્લિશમાં શીખવાથી તેને કંઈ જ સાચું જ્ઞાન મળતું નથી. બાળકનું જ્ઞાન હંમેશા માતૃભાષામાં જ મળવું જોઈએ. જો માતૃભાષામાં જ્ઞાન ન મળે તો બાળક કાચો રહી જાય છે અને કદી ઉપર આવી શકતો નથી. બધાને ઇંગ્લિશ મીડિયમમાં રસ છે અને એનો ક્રેઝ અત્યારે ઉપાડ્યો છે, તેથી બાળકને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકો એવું અત્યારના વાલીનું કહેવું છે, પરંતુ એવું ન હોવું જોઈએ. કોરોના આવ્યો પછી કોરોનામાં બધા વાલીઓ પોતપોતાના બાળકોને ઓનલાઈન શિક્ષણનું કહેતા, પરંતુ ઓનલાઈન શિક્ષણ એ બાળક માટે સૌથી ખરાબ વસ્તુ છે. ઓનલાઈન શિક્ષણમાં બાળક કંઈ સમજી શકતો નથી અને વિડીયો જોઈને ખાલી મજા કરે છે, બાકી એ કાંઈ સમજતો નથી કે નથી કાંઈ જાણતો કે હું શું કરું છું. હું તપોવન વિશે કહું તો એ એક એવી જગ્યા છે જ્યાં બાળકને બધી જ વસ્તુનું જ્ઞાન મળે છે, અને આ તપોવન આખું ઋષિઓની કલ્પના ઉપર ચાલે છે. તેથી હું કહું તો મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં લોકો તપોવન જેવી ઘણી બધી સંસ્થાઓ ઊભી કરશે અને ઋષિ શિક્ષણ તરફ પાછા વળી આપણા બાળકોને આગળ વધારશે. અસ્તુ, કૃતજ્ઞ છું.